شهر الله. رمضان الذي انزل فيه القران اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله والصلاه على اهلها اما بعد فالسلام عليكم ورحمه الله وبركاته بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا ان هدانا الله لقد جاءت رسل ربنا بالحق ثم الصلاه والسلام على اشرف الانبياء والمرسلين سيدنا الممجد بشيرنا المصدق نذيرنا المؤيد المصطفى الامجاد والمحمود الاحمد الذي سمي في السماء باحمد وفي الارض بابي القاسم محمد وعلى ال بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا واللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين أما بعد فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق بسم الله الرحمن الرحيم شهر رمضان الذي أنزل فيه القرآن هدى للناس وبينات من الهدى والفرقان آمنا بالله صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي صلوا على محمد અજાણ કે કે રમઝાન મુબારક એ મહિનો જે મહિનાને પોતા તરફ નિમણૂક કરેલો છે બીજા શબ્દો ની અંદર આ મુબારક મહિનો રમઝાનનો ખુદાથી મનસુબ છે ખુદાનો મહિનો છે એટલા માટે پروردگار عالم آمینہ مبارک نی اندر پوتا طرف نی کتاب نے پر نازل کرے لی پوتا نا نبی نے حادی طریقے مکلیا انہیں کتاب نا ہیتو مقصدو مقصد و حدف انہیں اپنے بیان کریا کہ رمضان المبارک نی اندار قرآن مجید نے نازل کروانو مقصد شو تو حدل لنناس માણસો માટે હિદાયતનો સમાન બની જાય હિદાયતનો એક હથિયાર માણસોને મળી જાય એ પણ મારા નબી અને આ કિતાબ પ્રતાપે સાથે મળીને ખુદાએ બયાન કરી રહ્યો છે કે આ મહિનો મારો છે હવે જ્યારે આપણે આ મુબારક મહિનાને બસર કરી રહ્યા છે તો આજે જે હદીસ બયાન કરવી છે કારણ કે આપણો આ વિષય છે હરરાત્રિએ હદીસ ઓફ ધ ડે

કે હું તારો પરવરદિગાર છું મને તારી જરૂર નથી ઠીક છે મેં મારું ખુદાઈનું કામ કરી રહ્યો છું અને આ મોકા ઉપર મૌલાય કાયનાત અલીબ નબે તાલિબ અલી સલામની એક મુનાજાતને આપણે યાદ કરીએ તો કદાચ આ મકસદ બયાન કરવાનો આપણા સામે ચોખ્ખો સ્પષ્ટ અને સાફ થઈ જાય બાબત આ પ્રમાણે છે કે મૌલા કહે છે ખુદાયા મને ફક્ર છે કે તું મારો પરવર દિગાર છો અને મારી ઇજ્જત માટે એટલું કાફી છે કે હું તારો બંદો છું ખુદાયા મને જેવો માબૂદ ખપતો હતો જેની માબૂદની હું તલાશમાં હતો એવો માબૂદ મને મળી ગયો ખુદાયા એવું કર કે જેવો બંદો તને ખપે છે જેવા બંદાની તને તલાશ છે જેવા બંદાને તું ચાહે છે એવો બંદો તું મને બનાવી દે તો હવે જેવો ખુદા ખપતો હતો એ તો મારી તમારી મરજીની વાત છે જ નહીં ખુદા એ છે એમાં ફરક નથી એ બેન છે એને કોઈની જરૂર નથી ન મારી ન મારી ઈબાદતોની એની ખુદા એમાં કંઈ ફરક નથી પડવાનો મારી ઇતાદથી મારી નાફરમાનથી પણ તે છતાં જે પ્રમાણે મૌલાએ કાયનાતે કહ્યું કે એવો બંદો બનાવી દે જેવો બંદો ખુદા તું ચાહશ તો આજે જે ખુદાવે કરીબ તરફથી ને જેને આપણી ભાષામાં કહે છે હદિસે કુદસી

રિશ્તાની જોડ ખુદા બતાવી રહ્યો છે કે અમુક વસ્તુઓ હું ખુદા થઈને કરીશ અને અમુક વસ્તુઓ તું થઈને તને કરવાનું છે આ રિશ્તો જો મારો કાયમ થઈ જાય ખુદા સાથે તો પછી બેડો પાર છે દુનિયાની અંદર અને આખરતીની અંદર આ રિશ્તાને સાચવવાનો છે આ જેવો રિશ્તો આપણે ન કહીએ ગુજરાતી અંદર સુઈ અને ધાગા દોરો જે હોય ને એનો રિશ્તો કેવી રીતે હોય બેને એકબીજા માટે

કે મહેનત કરવાની જરૂર છે ના મહેનત એટલી કરવાની જરૂર છે કે અહેસાસ હોવો જોઈએ કે હું એક ગુનેગાર બંદો છું આ ગુનાહોથી ને મારી મુક્તિ નથી આ ગુનાહોના કારણે મને કામયાબી નથી મેળવી શકતો હું તો માંગવી પડશે કબૂલ કરવું થાય ચાહે ઘરવાળી હોય મા બાપ હોય અવલાદ હોય અડોશ પડોશ હોય શેઠ હોય સંચાલકો હોય સમાજના કોઈ પણ વ્યક્તિગત સરફરદો હોય અને સભ્યો હોય ભૂલો મારાથી થાય છે ખુદાએ કહ્યું મારા સાથેનો આ રિશ્તો છે તું તો કરી લે મારા તરફથી હું તને માફી અપાવી દઈશ મિન્ની મિન્ની એક બીજો જન્નત હું આપી દઈશ તેમને અહી મારા બંદાઓ જન્નત મારી છે હું તમને આપી દઈશ પણ ઇતાત તમને કરવાની છે હું જેમ કહું એમ કરવાનું કહું કરવાનું તો કરવાનું મનાઈ કરું એટલે ન કરવાનું બઉ આસાન છે કે આ કામો હું કરીશ જેની તને તમન્ના છે એ મારા તરફથી થશે આ કામને તું કરજે માફ કરી દેવું એ મારું કામ છે ખુદાએ કહ્યું તું માફી માંગતો રહેજે રમઝાન મુબારક કરતા કોઈ સારો મોકો હોઈ શકે તને તરફથી આપી દઈશ બંદા તું જે છે મોકો ફરમાબરદારીનો મોકો ફરમાબરદારીનો અહેસાસ માહે રમઝાન અલ મુબારક કરતા વધુ કોઈ મોકો હોઈ શકે આ મુબારક મહિનાની અંદર મારું દિલ નરમ હોય છે તો આ વસ્તુને હું પ્રાપ્ત કરી શકું છું

જેમ જેમ એમ સમજાય જેમ જેમ તારો શુક્ર જારી હશે એમ એમ મારી રોજી આવતી રહેશે રોજી આપી રોજીનું કામ ખોદાએ કહ્યું મારું જ તને મારા સાથે રિશ્તો જોડો છે અને તમે જોયું

તારા હકમાં શું બહેતર છે એને હું લખીશ તને પૂરતો ભરોસો હોવો જોઈએ પણ તારું કામ શું છે વરદાઉ મિનકુ તું એના ઉપર રાજી થા સંતોષકારક જીવન વિતાવ જેવું છે જેવું મળ્યું છે જ્યારે મળ્યું છે જેટલું મળ્યું છે જ્યાં મળ્યું છે જેવી હાલતમાં મળ્યું છે એ બધા માટે અલહમદુલિલ્લા ખુદાયા હું રાજી છું

આ પ્રમાણમાં આ અને આ બધાય માટે કામ છે ઘણું કરવાનું કુરાની મજીદનો મહિનો રમઝાન અલ મુબારક અમુક કામ તમે કરજો આનો ઈશારો એકાદ દર્શમાં આપણે કરી ચૂક્યા છે પણ આજે આ મોકો આવ્યો છે ફરીવાર દાવત આપું છું કુરાન ખોલ છો પરવર્દિકારે આલમે સૂરે તલાક કુરાની મજીદનો 65મો સુરો આયતો નિશાન છે 2 અને 3 ચેપ્ટર 65 વર્સ નંબર 2 એન્ડ 3 શાપિત 65 વર્સ 2 એન્ડ 3 તો આપણે સમજવામાં આવી જશે કે ખુદા જે મને ને તમને ટીપ્સ યા નસીહત કરી રહ્યો છે કે હું જે તારા હકમાં લખું એ લખું એ મારું કામ છે એના ઉપર રજામંદ થાવું એની રજામંદી તને દેવાની છે રાજી રહેવું તારું કામ છે પાંચમું વલ બલા ઉ મિન્ની વ મિનકુમ આય મારા બંદાઓ इम्तिहानी ઘડીઓ કસોટીઓ बलाओ મુસીબતો

કે ખુદા જ્યારે કહે છે વલબલા ઉમિનની વ સબરુ મિન કોમ ઇમ્તિહાનની ઘડી ઇમ્તિહાનનું કામકાજ પરીક્ષા જે છે મારા તરફથી તું બંદા સબ્ર કરતો રહેજે સબ્ર કરતો રહેજે કે કારણ કે ખુદાનો એક એવો કાયદો છે કે જે કાયદાને કદાચ હું દિલથી નથી સ્વીકારતો એ જો મને સમજાઈ જાય કે મારો ખુદા કેવો છે એની જવાબદારીઓ જે છે એ તો એને નિભાવે છે પણ હું મારા બંદા હોવાની જવાબદારીઓને નિભાવું છું કે ના તો એનો જવાબ ક્યાં છે સોરે બકરાની છેલ્લી આયત ચેપ્ટર ટુ શાપિત થો એ બીજો સુર ચડ્ડી આજને તપાસો આગળ વધીએ પરવર્ધિકારે આમ કહ્યું વન ઈજા બત તો મિન્ની જવાબ દેવો મારું કામ છે અને દુઆઓ કરવી મને પુકારવું એ તમારું કામ છે અને આ મોકો જ્યારે આવે છે હંમેશા હું એક વાત તરફ ધ્યાન ખેંચું છું બહુ મનન કરવા જેવું છે મુસલમાનની જિંદગીમાં દુઆ વગર મુસલમાનની જિંદગી નથી પણ એક વસ્તુ ઉપર ધ્યાન આપો અને ધ્યાન રાખો દુઆની જ્યારે વાત આવે ખુદાએ કહ્યું આ મારા સાથે રિશ્તા વાત છે આપણે અપાવી તો યાદ આવી માફ કરવું મારું કામ છે ખુદાએ કરવું માફી માંગવું તારું કામ છે જન્નત આપવી મારું કામ મારી જવાબદારી છે ઇતાજ કરવી તારું કામ છે ઠીક છે રિઝક આપવું મારું કામ છે શુક્ર કરવો તારું કામ છે હકમાં શું લખવું મારું કામ છે એના ઉપર રાજી રહેવું તારું કામ કામ છે છે આપવું દેવું મારું અને કરવું તારું કામ કામ છે છે અને અને જવાબ દેવો મારું દુઆ કરવી તારું કામ છે શા માટે આ બધું પાછું પડ્યું ફક્ત એક જ કારણ કુરાને મજીદની એક આયત તરફ ઇશારો કરવો છે سورت غافر آیت نشان چھے سائٹ چپٹو فورٹی ورس نمبر سکسٹی شپیتر کہانت ویکس سو سانت دیان پوروک آیت نے سام منن کریے جے تھی کرینے آ دل نی اندر آ وات اتری جائے خدای شو کہیو بسم اللہ الرحمن الرحیم وقال ربکم ادعونی استجب لکم انہا موقع اوپر બીજી કોરાની મજી આયતની દાવત આપું છું એટલી ઊંડાઈ અને ગેરાય ભરેલી આયત છે કે એના ઉપર ઈમાન મારું આવી જાય તો જિંદગી આસાન થઈ જાય તમે આયત ની આપણે તિલાવત કરીએ છીએ અને આ છે એના પછી ની આયત એકસો છ્યાસી ની આયત એમાં પણ આ જ વાત છે મેં ફક્ત ફોર્ટી સિક્સટી ની વાત કરેલી ચાલીસ બો સોળો સાઠ મી وَقَالَ رَبُّكُمُ دُعُونِ أَسْتَجِبْ لَكُمْ تمارا پروردگارے کہیو منے پکارو منے بولاو اپنی نے باشا ماں مارا پاسے دعا مانگو استجب لکم ہوں تم نے جواب آپیش شون سے استجب لکم ہوں جواب آپیش ایم خدای نتی کہیو ہوں دعا نے قبول کریش، نہیں ہوں تمہارا پکار نو جواب آپش دعا نو جواب آپش کے بھی ریپتے آپ شے کئی ریتے آپ شے کیا رے آپ شے کیا رے نئی آپے اے بدوی کام خدا نو چھ اتلے آ رشتو منے خدا ساتھے باندھو آنو چھ چھتھی بس تو سو دیا عبادی الاجابت منی ودعاو منکم તમે મને પુકારતા રહ્યો મારી માર્ગામાં દુઆ કરતા રહ્યો મને બોલાવતા રહ્યો જવાબ દેવાનું કામ મારું છે કેવો જવાબ અલ્લાહ આલમ કેમ એ ખુદા છે અથવા દુઆ કરીએ ખુદાયા તારો ઘણો આભાર تے ہم انہیں سمجھا دی کہ ہم نے ہماری جواب داری سمجھائی جائے جی تھی کرینے ہمیں ہر روز یہ جی قربتاً اللہ تاری طرف نزدیک تھوا چاہے چھے اور لیے ربنا تقبل منا انکا انتا سمیع العلیم